રાજનીતિ હોઈ શકે છે, વિચારસરણી રાજનીતિ અલગ હોઈ શકે છે, મુદ્દા આધારિત રાજનીતિ હોઈ શકે છે, પરંતુ આ મહિલાઓ સાથે જપાજપી, નખ માર્યા છે, શારીરિક અડપલા કર્યા છે, આ કઈ રાજનીતિ છે? એટલે મહિલાઓ સાથે, અમારી આમ આદમીની મહિલાઓ સાથે અડપલા કરી અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો જે પીધેલી હાલતમાં હોય એવા સ્થિતિમાં આવેલા હતા અને એમને જ નશાના હાલતમાં જ એમને જ આ બધા હુમલા કરેલા છે અને એમને નશો કરી અને હુમલો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં નશાની હાલતમાં જ ભારતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર નશો રાજકીય નશો પી છે અને ચાલુ ઓફિસોમાં એ લોકો બી નશાની હાલતમાં હતા અને એમને ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા મહિલા આગેવાનો ઉપર હુમલો કરી અને એમને સાથે પોલીસ સાથે મેળાવડું કરી અને અમારા ઉપર હુમલો કરવામાં આવે છે અને જબરદસ્ત અમારા કાર્યકરોને માર મારવામાં આવે છે. અરે પ્રભુ, આ તમારા જે કાર્યકરો છે એમને આ કર્યું છે, તમે નથી કર્યું? તમારા જ કાર્યકરો અમારા આગેવાનો ઉપર હુમલો કર્યા. ભાઈ મુકેશભાઈ, અમારી મહિલાઓ સાથે ના, તમારું હોશમાં છો કે નહીં? તમારું કાયમ આ જ રહ્યું છે કે મહિલાઓ ઉપર હુમલા કરવા, મહિલાઓ હોશમાં છો કે નહીં? દમન કરવું ને? અરે દારૂ પીને તમે હુમલાઓ કરે છે એવું કહે છે મહિલાઓ? કાયમ આ જ ચંદા કરે છે ભારતીય જનતા પાર્ટીએ. અરે તમારા ઉપર આક્ષેપ લાગે છે, મહિલાઓ એમ કે છે ભાજપની, તમે દારૂ પીને આવ્યા છો ને હુમલા કર્યા છે, આક્ષેપ ક્યાં કરવાની જરૂર છે? અરે આગેવાનોનું ચેકઅપ કરી શકે છે, એ લોકો બી એમની રીતે એમના નશામાં હશે એટલે એમનું બી ચેકિંગ થવું જોઈએ અને એમને બી મેડિકલ ચેકઅપ થવું જોઈએ. ભારતીય જનતા તમારામાં હતા કોઈ? એમનું તો ચેક કરાવીશું, તમારામાં હતા કે નહીં કોઈ? મહિલાઓ ઉપર એ અમારે રોજ ચર્ચામાં આવે છે બધા, તમારા પણ નેતા આજે કોઈ તમારી ભારતીય જનતા પાર્ટીએ કાયમ મહિલાઓ ઉપર દમન કર્યા છે. એમને આટલા 25-30 વર્ષથી રાજકીય કારકિર્દીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહિલાઓ સાથે બધા દમનો આચર્યા છે એવા બધા ઘણા બધા ઈશુદાન ગઢવી પર આરોપ લાગ્યો છે. મહિલાએ કહ્યું કે ઈશુદાન ગઢવી પોતે નશાની હાલતમાં હોઈ શકે છે. અરે ઈશુદાન ભાઈ ગઢવી હોય કે કોઈ પણ હોય, તમારી જોડે સત્તા છે, તમે જે ઉપયોગ કરવો હોય કરી શકો છો અને જે ચેકિંગ કરવું હોય કરી શકે છે. તમારી જોડે મેડિકલ અધિકારીઓ બી છે, સરકાર છે, જે બી કરવું હોય એ કરી શકે છે ચેકિંગ. અને અમારા આગેવાનો જો નશાની હાલતમાં પકડાય તો તમારે જે સજા કરવી કરી શકો છો. બિલકુલ બિલકુલ. મુકેશ પટેલ હતા આપના. શું રાજકીય તિકડમબાજીમાં, શું કમલમાં ઘૂસીને ભાજપની મહિલા નેતા સાથે છેડતી કરી છે આપના નેતાઓએ? શું નશાની હાલતમાં આપના નેતાઓએ છેડતી કરી છે? આ સવાલ પક્ષા પક્ષીનો નથી, આ સવાલ એ મહિલાઓનો છે. શું એ મહિલાઓ સાથે, ચલો રાજનીતિ છોડી દો એક બાજુ, પણ તે મહિલા નથી, પહેલા મહિલા છે. અને કોઈ ભી કાર્યકર હોય, જો આજ ભાજપના કાર્યકર્તાઓ કર્યું હોત તો એ સવાલ પણ ભાજપના નેતાઓને પૂછવામાં આવ્યો હોત. પરંતુ આજે આજે રાજકીય તમારી વિરોધ હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે મહિલાઓ સાથે હાથાફાઈ કરો છો ત્યારે તમે એ જ કક્ષામાં ઊભા રહો છો. અને તમે શું કરવા આવ્યા છો? શું નશાની હાલતમાં, શું નશાની હાલતમાં આ પ્રકારની તિકડમબાજી કરી રહ્યા છો? શું આ તમને શોભી રહ્યું છે? સસ્તી લોકપ્રિયતા માટે, સસ્તી લોકપ્રિયતા માટે શું આ થઈ રહ્યું છે? તો શું નશાની હાલતમાં આપના કેટલાક નેતાઓએ ભાજપની મહિલા કાર્યકરો સાથે હાથાપાઈ કરી છે? જોઈએ.